નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ સર શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડિયાદ વતી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય SPCC એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસની અંદર વિભાગ 2માં પ્રકરણ 1 સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આમ તો તમે સારી રીતે જાણો છો કે વાણિજ્યનું સ્વરૂપ દિવસે દિવસે બદલાતું જાય છે. ઔદ્યોગિક ક્રાંતિ બાદ વાણિજ્યના સ્વરૂપમાં ઘણા બધા ફેરફારો થયેલા જોવા મળે છે. વાણિજ્યની વાત કરીએ તો વેપાર અને ધંધાની શરૂઆત છે એ વૈયક્તિક માલિકીની પેઢીથી થઈ હતી. ત્યારબાદ જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ વૈયક્તિક માલિકીની પેઢીને સ્થાને ભાગીદારી પેઢીનું અસ્તિત્વ આવ્યું. પછી વિકાસ થતાં કંપની સહકારી મંડળી પણ અસ્તિત્વમાં આવતી ગઈ છે. એટલે કે ધંધાકીય સાહસના સ્વરૂપોની અંદર ઘણા બધા ફેરફારો થતા જાય છે. વૈયક્તિક માલિકીમાં મૂડીનું રોકાણ છે એ ધંધાનો માલિક પોતે જ કરે છે, ભાગીદારી પેઢીમાં ભાગીદારો કરે છે, સહકારી મંડળીમાં એના સભ્ય મૂડીનું રોકાણ કરતા હોય છે. જ્યારે કંપનીની વાત કરીએ તો કંપની એક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીમાં મૂડીનું રોકાણ કરનારા એના શેર હોલ્ડરો હોય છે, એટલે કે શેર ખરીદનાર વ્યક્તિ એ કંપનીમાં મૂડીનું રોકાણ કરે છે અને કંપનીનું સંચાલન સંચાલક મંડળ દ્વારા એટલે કે શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા વ્યક્તિઓનું મંડળ કંપનીનું સંચાલન કરે છે. આ સંચાલન કરનાર સંચાલકો છે એ જુદી જુદી જગ્યાએ આવેલા હોય છે, તેથી બધા જ સંચાલકો કંપની ઉપર પ્રત્યક્ષ દેખરેખ રાખી શકતા નથી. પરિણામે આવા સંચાલકો છે એ કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળવા માટે, રોજબરોજના કાર્યની દેખરેખ રાખવા માટે સેક્રેટરીની નિમણૂક કરતા હોય છે અને આ સેક્રેટરી છે એ કંપની વતી દસ્તાવેજો કરારો કરવાનું કાર્ય કરે છે, કંપની વતી પત્ર વ્યવહાર કરવાનું કાર્ય કરે છે, કંપનીની ઓફિસ સંભાળવાનું કાર્ય પણ કરે છે. આમ સેક્રેટરીનું સ્થાન છે એ કંપનીમાં ખૂબ જ અગત્યનું સ્થાન છે. આમ જોઈએ તો કંપની ધારો છે એ આઝાદી બાદ 1956માં પહેલીવાર ભારતની અંદર કંપની ધારાની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ તેમાં સુધારા વધારા થતા રહ્યા અને છેલ્લે બીજો કંપની ધારો, નવો કંપની ધારો ક્યારે આવ્યો તો કે બીજો નવો કંપની ધારો છે વર્ષ 2013માં અસ્તિત્વમાં આવેલો છે. તે પ્રમાણે પણ સેક્રેટરીની નિમણૂક કરવી કંપનીની અંદર ખૂબ જ જરૂરી છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સેક્રેટરી એટલે શું, સેક્રેટરીની પ્રથા ક્યારથી શરૂ થઈ અને એનો અર્થ અને વ્યાખ્યા તથા એના પ્રકારો વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સેક્રેટરીનો અર્થ અને વ્યાખ્યા. સૌથી પહેલા જોઈએ સેક્રેટરીનો અર્થ, તો કે સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. એક માર્ક્સની અંદર આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ સેક્રેટરી શબ્દ છે એ ગુજરાતીમાં ક્યાંથી લેવામાં આવ્યો, તો કે અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં સેક્રેટરી શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ગુજરાતીમાં સેક્રેટરી, અંગ્રેજીમાં સેક્રેટરી કહે તો ગુજરાતીમાં એને શું કહે છે, તો કે ગુજરાતીમાં સેક્રેટરીને મંત્રી શબ્દથી પ્રયોજવામાં આવે છે. તો કે મંત્રી એટલે કોણ, તો કે મંત્રી એટલે
અંગત મદદનીશ અથવા સચિવ, સેક્રેટરીને ગુજરાતીમાં મંત્રી કહે છે, અને મંત્રી એટલે શું? તો કે અંગત મદદનીશ અથવા તો સચિવ એટલે કે જે મદદ કરનાર વ્યક્તિ છે એને સેક્રેટરી કહે છે. તો વાત કરીએ જૂના સમયની, તો જૂના સમયમાં રાજા મહારાજાઓ આવા મંત્રી રાખતા હતા. રાજા મહારાજાના સમયની અંદર પણ આવા મંત્રીઓ રાખવામાં આવતા હતા. તો વાત કરીએ રામાયણની, તો રામાયણની અંદર રાજા દશરથ એટલે કે રામના પિતા, તો રાજા દશરથ હતા, એમના મંત્રી, એમનું નામ હતું સુમંત. એટલે કે રાજા દશરથના મંત્રી કોણ હતા? તો કે સુમંત હતા, જે રાજા દશરથ વતી અમુક કાર્યો સંભાળતા હતા. ત્યાર પછી મહાભારતની વાત કરીએ, તો મહાભારતની અંદર ધૃતરાષ્ટ્ર આવે છે, જે કૌરવોના પિતા છે. તો આ ધૃતરાષ્ટ્ર હતા, એના મંત્રી છે એ વિદુર હતા. ધૃતરાષ્ટ્રના મંત્રી કોણ હતા? વિદુર હતા. એક એક માર્ક્સની અંદર આવા પ્રશ્નો ઓપ્શનમાં પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખવાનું. ત્યારબાદ રાજાશાહી ગયા પછી મોગલ સામ્રાજ્ય એટલે કે ભારતમાં મોગલ સામ્રાજ્ય આવ્યું, ત્યારે આ મંત્રી છે એ વજીર કહેવાય. એટલે કે મોગલ સામ્રાજ્યની અંદર મંત્રીઓને વજીર તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યારબાદ મંત્રીને વજીર કહેવાયા, અને આ વજીરમાં કોણ હતું? તો કે અકબરના સમયમાં બિરબલ અને અબુલ ફઝલ આ બે જાણીતા વજીર હતા. એટલે કે અકબરના સમય મોગલ સામ્રાજ્યની અંદર એક બિરબલ અને એક અબુલ ફઝલ છે એ વજીર તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા હતા. ત્યારબાદ રોમન સામ્રાજ્ય આવ્યું, તો રોમન સામ્રાજ્યની અંદર રાજાઓ વતી લખાણ કરનારને સ્ક્રિબા, રાજા વતી જે લખાણ કરતા હતા, લખવાનું કામ કરતા હતા, રાજા બોલે અને જે લખવાનું કામ કરે તેને સ્ક્રિબા કહેવામાં આવતા હતા. તો આ સેક્રેટરી શબ્દ છે એ મૂળ લેટિન ભાષાનો શબ્દ કયો છે? તો કે સેક્રેટરિયસ શબ્દ છે, એમાંથી ઉતરી આવ્યો છે. એટલે કે લેટિન ભાષાનો કયો શબ્દ છે? સેક્રેટરિયસ. એમાંથી અંગ્રેજી ભાષામાં કયો શબ્દ આવ્યો? સેક્રેટરી. અને સેક્રેટરીમાંથી ગુજરાતી ભાષામાં કયો શબ્દ આવ્યો? તો કે મંત્રી શબ્દ આવે છે. અને મોગલ સામ્રાજ્યમાં વજીર હતા, પછી રોમન સામ્રાજ્યમાં એ સ્ક્રિબા બન્યા, અને જેનો અર્થ શું થાય છે? તો કે સેક્રેટરીયસનો અર્થ થાય છે ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર. સેક્રેટરીયસ એટલે કોણ? તો કે ગુપ્ત રહસ્ય, રાજાઓ વતી જે ગુપ્ત રહસ્ય હોય એ જાળવણી સાચવણી કરવાનું કામ કરે એવા વ્યક્તિ એટલે સેક્રેટરીયસ થાય છે. તો સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે છે, માલિક વતી પત્ર વ્યવહાર કરે છે, અને અંગત રહસ્યોની જાળવણી પણ કરે છે. માટે સ્વાભાવિક રીતે જ સેક્રેટરી છે એ જે કાર્ય માટે, જેના માટે કાર્ય કરે છે તેની અંગત બાબતો બીજાને કહી શકતો નથી. કારણ કે સેક્રેટરી છે એ જેના માટે કાર્ય કરતો હોય એની બધી જ અંગત બાબતો જાણતો હોય છે, અને આ માહિતી છે એ ગુપ્ત રાખવાનું કામ આ સેક્રેટરીનું હોય છે. તો જોઈએ એની વ્યાખ્યા. તો કે સામાન્ય અર્થમાં સેક્રેટરી એટલે કોણ? તો કે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ, મંડળી, કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી શું કરે છે? ખાનગી રહસ્યોની જાળવણી કરે છે, પત્ર વ્યવહાર કરે છે, તેમજ દસ્તાવેજો, કરાર,
અને દફતર દફતર અને રેકર્ડ એટલે કે કંપનીની ઓફિસ જે વ્યક્તિએ એની નિમણૂક કરવામાં આવેલી છે આ વ્યક્તિ વતી સેક્રેટરી છે એનું દફતર રેકર્ડ સંભાળવાનું કામ કરે છે પત્ર વ્યવહાર કરે છે અંગત રહસ્યોની જાળવણી કરે છે તે ઉપરાંત શું કરે છે તો કે તેને જે કાર્ય સોંપવામાં આવે તે કાર્ય સેક્રેટરી કરે છે એટલે કે સેક્રેટરી છે એ આ બધો પત્ર વ્યવહાર કરવાનું અંગત રહસ્યની જાળવણી કરવાની રેકર્ડ સંભાળવાના આ સિવાય માલિક એટલે કે એના ઉપરી અધિકારી દ્વારા જે કાર્ય સોંપવામાં આવે એ બધા જ કાર્ય સેક્રેટરી કરે છે ત્યાર પછી જોઈએ એની બીજી વ્યાખ્યા તો કે કંપની ધારા પ્રમાણે સેક્રેટરી એટલે કોણ તો કે સેક્રેટરી એટલે કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ ખાસ ધ્યાન આપજો સેક્રેટરી બનવા માટે એટલે કે કંપનીનો સેક્રેટરી તો કે કંપનીના સેક્રેટરી બનવા માટે કાયદેસરની એની લાયકાત આવે સીએસ એટલે ચાર્ટર્ડ સેક્રેટરી એની લાયકાત આવે છે આ લાયકાત એને પ્રાપ્ત કરવી પડે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય મંત્રીય ફરજો બજાવવા માટે નિમવામાં આવેલ હોય છે એટલે કે કંપનીની કાયદેસરની વહીવટી ફરજો અને મંત્રીય ફરજો બજાવવા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી હોય આવી વ્યક્તિને કંપનીનો સેક્રેટરી કહેવામાં આવે છે તો આ વ્યાખ્યાઓને આધારે સેક્રેટરી એટલે શું અથવા સેક્રેટરીના લક્ષણો કેવા હોય એ નીચે મુજબ તારવી શકાય ત્રણ માર્ક્સની અંદર એવો પ્રશ્ન પણ પૂછાય શકે સેક્રેટરીના લક્ષણો જણાવો તો સૌથી પહેલું લક્ષણ છે સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ તો સેક્રેટરી માટેની લાયકાત શું છે તો કે સીએસ એટલે ચાર્ટર્ડ સેક્રેટરી તરીકેની લાયકાત અથવા કંપની સેક્રેટરી પણ એને કહી શકાય તો કંપની સેક્રેટરી તરીકેની લાયકાત ધરાવતો હોવો જોઈએ ત્યાર પછી બીજું લક્ષણ છે એનું જેના વતી કાર્ય કરે છે તેની અંગત બાબતો અને રહસ્યો જાણે છે અને તેને ગુપ્ત રાખે છે સેક્રેટરી તરીકે જેની નિમણૂક કરેલી હોય એ જેના વતી એ વ્યક્તિ કાર્ય કરે છે એની અંગત બાબતો એ જાણે છે રહસ્યો જાણે છે અને આ બધી જ બાબતો ગુપ્ત રાખવાનું કાર્ય કરે છે ત્યાર પછી ત્રીજું લક્ષણ છે તેને એટલે કોને સેક્રેટરીને જે કાર્ય સોંપવામાં આવે છે તે કાર્ય કરે છે એટલે કે જેના વતી એ કામ કરતો એટલે કે સેક્રેટરી જે કાર્ય સોંપવામાં આવે તે કાર્ય એટલે કે એના માલિક વતી એના ઉપરી અધિકારી વતી જે કાર્ય સોંપવામાં આવે છે એ કાર્ય કરે છે ત્યાર પછી ચોથું લક્ષણ છે તેની પાસે પોતાની કોઈ સત્તા હોતી નથી એટલે કે સેક્રેટરી પાસે પોતાની કોઈ અંગત સત્તા હોતી નથી પરંતુ એની નિમણૂક જેણે કરેલી છે તેને સત્તા આપવામાં આવે છે એટલે કે એના ઉપરી અધિકારી દ્વારા સેક્રેટરીને સત્તા સોંપવામાં આવે છે અને જે સત્તા સોંપાય છે એ કાર્ય સેક્રેટરી કરે છે ત્યાર પછી પાંચમું લક્ષણ છે સેક્રેટરી દસ્તાવેજો ઘડવામાં મદદરૂપ થાય છે માલિક વતી પત્ર વ્યવહાર કરે છે અને દસ્તાવેજો તથા કરારોને સાચવવાનું કામ પણ સેક્રેટરી કરે છે ત્યાર પછી છઠ્ઠું લક્ષણ છે સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે છે એટલે કે કરાર કરવા માટે લાયક હોય તેવી જીવંત વ્યક્તિની જ નિમણૂક સેક્રેટરી તરીકે કરી શકાય છે તો આ હતા સેક્રેટરીના લક્ષણો ત્યારબાદ જોઈએ તો કે સેક્રેટરીના પ્રકારોની અંદર સૌથી પહેલો પ્રકાર છે ખાનગી સેક્રેટરી તો ખાનગી સેક્રેટરીની વાત કરીએ તો ખાનગી સેક્રેટરીને ઘણીવાર પીએ એટલે
પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે, પીએ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો કેટલીકવાર અંગત સચિવ કે રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માર્ક્સની અંદર આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ખાનગી સેક્રેટરીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો ખાનગી સેક્રેટરીને પીએ તરીકે પણ ઓળખી શકાય છે, અંગત સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે, રહસ્ય સચિવ તરીકે પણ ઓળખી શકાય છે. આ સેક્રેટરી પોતાના ઉપરી વતી ટેલિફોનમાં જવાબો આપે છે, એટલે કે ટેલિફોનના જે જવાબો આપવાનું કામ પણ એના માલિક વતી કરે છે, માલિક વતી પત્ર વ્યવહાર પણ કરે છે. તદઉપરાંત તે ઉપરાંત શું કરે છે, તો કે દૈનિક કામગીરી, દૈનિક કામગીરી એટલે કે રોજે રોજની કામગીરી છે એ ગોઠવે છે, મુલાકાતો ગોઠવે છે, કાર્યક્રમો ગોઠવવાનું કામ કરે છે સેક્રેટરી. એના માલિક વતી દૈનિક કામગીરી ગોઠવવાનું કાર્ય કરે છે, અને જે કાર્યક્રમ નક્કી થયો હોય તેની એટલે કે સમયસર જે કાર્યક્રમ નક્કી થયો છે એ કાર્યક્રમ કામ કરવાનો થાય એટલે સમયસર યાદ અપાવવાનું કાર્ય પણ સેક્રેટરી કરે છે. વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયમાં ફિલ્મ કલાકારો છે, ઉદ્યોગપતિઓ છે, રાજકીય નેતાઓ છે, આવા બધા નેતાઓ અને ફિલ્મ કલાકારો એ પ્રાઇવેટ સેક્રેટરી રાખે છે. વ્યવસાયિક વ્યક્તિઓ જેવા કે ડૉક્ટર છે, વકીલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આવા વ્યવસાયી વ્યક્તિઓ પણ પોતાનું કામનું ભારણ વધે છે, એટલે પોતાનું કામનું ભારણમાંથી અમુક કાર્ય કરવા માટે પોતાના અંગત સેક્રેટરીને નિમણૂક આપે છે, અને સેક્રેટરી છે એની નિમણૂક કરતી વખતે વિશ્વાસુ, પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિની જ પસંદગી કરવામાં આવે છે. કારણ કે આવા અંગત સચિવ છે એ માલિકની ખાનગી બાબતો જાણતા હોય છે, માટે તેઓ છે એ માલિકના ગુપ્ત રહસ્ય બીજાને જણાવે નહીં, એટલા માટે એમનામાં પ્રામાણિકતા, વિશ્વાસુ અને નિષ્ઠાવાનના ગુણો હોવા ખૂબ જ જરૂરી છે. બાકીના સેક્રેટરીના પ્રકારો પછી અભ્યાસ કરીશું. આભાર.